बोलो गुरुजी हमारो अंतरनाथ, बोलो त्रिशलानंदन वीर की। जावनी जाए नि सही आए सकना कोई तारा गुणो ना सरवाड़ा युग सुधी चढ़ हर्ष भुवन भानो ना अजवाड़ा युग सुधी चढ़ हर्ष भुवन भानो ना अजवाड़ा केम भूलिशु तुझने ओ ओ केम भूलिशु तुझने ओ जिन शासन ना रखवाड़ा सुधे जड़ हर्ष भुवन भानो ना अजवाड़ा युगो सुधे जड़ हर्ष भुवन भानो ना अजवाड़ा जगत गुरु ते जन्म धरो धरती ऊपर करवाओ धार अंधारे अथड़ाता युवानो तणो थयो तू तारण हार सीए जेवी जीडीए नी
डिग्री लीधी परदेश मां मात तात ने बांधव बेली हर क्या भावा वेशवा शाह कुटुंब नो आकुल दीपक विद्याधर थई जड़हड़ छे चिमन भाई ने भूरी बेन नु नाम बधे उज्जवल करशे खबर न होती कांति माटे लख्यू विधि जुदू विधान मानव नहीं पण महामानव थई करशे आ तो जग कल्याण गाड़ी मोटर प्रेम नहीं पण ओ गाड़ी मोटर प्लेन नहीं पण फरसे पापक पाड़ा युगो सुधी जड़ हर्षे भुवन भानु ना अजवाड़ा युगो सुधी जड़ हर्षे भुवन भानु ना अजवाड़ा ज्ञान परमात्मा तीर्थनी स्थापना कर्या पछी 21,000 वर्ष सुधी आ शासन जे ज्ञानना प्रभावे चालवानुं छे ए ज्ञाननी केटलीक वातो नसीबदार छो तमे जे आगमो मात्र मुनिने ज वाँचवानी छूट छे ए पण યોગોદ્વહન કર્યા પછી જ ગુરુની અનુજ્ઞા પ્રાપ્ત થયા પછી જ એવા અતિ મહત્ત્વના સૂત્રો એની ઉપર ગુરુદેવની કૃપાથી જે કંઈ થોડું સમજ્યો છું એની વાતો 4 દિવસ દરમિયાન રોજના 3 કલાક સવારના સેશનમાં 1.5 કલાક બપોરના 1.5 કલાક એ અંગે આપણે વાતો કરીશું આચાર્યના કેટલાક અધ્યયનના ઉદ્દેશા ઉપરના સૂત્રો ઉપર વિવેચન એ મહામંગળ કઈ આચરણ અહીંયા અત્યારે પધરાવવાનું છે આમ તો એની કોઈ ઉછામણીની ગણતરી નથી પણ એમ લાગે કે શ્રુતજ્ઞાન છે 12 મહિનામાં વધારે ને વધારે કલાક સ્વાધ્યાયમાં જે ગાળે એમના હાથે આ ગ્રંથ અહીંયા પધરાવો છે એની ઉછામણી 12 મહિનામાં સ્વાધ્યાયના કલાક બધું મળીને કેટલા પુનરાવર્તન આવી જાય નવું ગોખવાનું આવી જાય વાંચવાનું આવી જાય બધું જ સ્વાધ્યાયમાં આવી જશે 51,501 કલાક એક હજાર એક ઇન્ડિવિઝ્યુઅલ જ જે પણ બોલો ઇન્ડિવિઝ્યુઅલ કરવાનું છે ગ્રુપમાં 1800 એટલે બેન રોજના 5 થી 6 કલાક થશે સમજીને બોલજો એક બેન એક જ વર્ષમાં કરવાના છે ખાલી બોલી દેવા માટે નથી ના રેગ્યુલર સંસારના કેટલાય કામો હોય અને એ બધાની કોઈ વાંધો નથી પણ થઈ શકે એટલા જ બોલજો સકલ સંઘની વચ્ચે આ આગમની વાંચના શરૂ કરતા પહેલાં એમના વરદ હસ્તે આ આગમ અહીંયા મુકાશે ચલો કેટલા 2100 ચાલો 2100 આદેશ અપાય ચાલો આવી જાવ વાન કી જય હો पल पावनी मन भावनी आए यहाँ मंगलकारी आओ पल
પધારો સાચણા આશીષ દ્યો જય જયકારી પલ પાવની મન ભાવની આઈ યહાં મંગલકારી આવો પધારો સાજણા આશીષ દ્યો જય જયકારી કાગળ પ્રમાણે નમીએ ભાવે શ્રી આગમ ગ્રંથને જેમાં શોભે છે પ્રભુજીની વાણી કરે હર્ષ લાણી આગમનમુ ભાવથી શાસ્ત્રો કેસરી સિંહ પરે ગાજતા બધા બોલજો ગ્રંથને ભાવે શ્રી આગમ ગ્રંથને નમો ભાવ જતા પાપો દોષો બધનાશે આગમન આગમનમુ ભાવત શ્રી સૂત્ર ઉપર વાંચના શરૂ કરતા પહેલા એક ભૂમિકા તૈયાર કરીએ, પછી આપણે આગળ ચાલીએ. આપણે ત્યાં ત્રણ પ્રકારની વાત છે. એક શ્રવણ ક્રિયા છે, બીજા નંબરમાં શ્રવણ કળા છે, ત્રીજા નંબરમાં શ્રવણ યોગ છે. ચાર દિવસ જે કંઈ આપણે સાંભળવાના છીએ
એ ક્રિયા બનશે, કળા બનશે કે યોગ બનશે. ફરી વાર કેવળ આપણે કાનેથી સાંભળીએ એ શ્રવણ ક્રિયા, જેમાં મારા શબ્દો તમારા કાને પડશે અને વાત પૂરી થઈ ગઈ. બહાર જઈને તમે કહેશો વાચના સાંભળી આવ્યા, જેમાં કાનની સાથે મન ભળે એ શ્રવણ કળા. મન એટલે તમારો ઉપયોગ ભળે. હું જે કહું છું એમાં તમારું મન બિલકુલ એકાગ્ર ચિત્તે બની શકે, કાન સાંભળતા હોય, મન ભટકતું હોય, એ ક્રિયા. કાનની સાથે મન ભળે એ છે કળા. કાન, મન અને અંતઃકરણ ત્રણેય ભળે એનું નામ છે યોગ. નંબર એક શ્રવણ ક્રિયા, નંબર બે શ્રવણ કળા, નંબર ત્રણ શ્રવણ યોગ. યોગનો અર્થ જે જોડાઈ જવું. વાંચનાના સંદર્ભમાં ચાલુ વાતનામાં કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય, આ પ્રવચન નથી, ટોટલી ક્લેરિફિકેશન થઈ જવું જોઈએ એટલે પૂછવાની છૂટ છે કદાચ. અને બીજી વાત કહું, શ્રવણ ક્રિયા અને શ્રવણ કળા એ મિથ્યાત્વી આગળ પણ હોઈ શકે, સમકિત આગળ શ્રવણ યોગ હોય. એકાગ્ર ચિત્તે સાંભળવું એ ઠેકાણું નથી, અહોભાવ સાથે સાંભળવું એ મહત્વની વાત છે. ઘણીવાર અહીંયા બધા બેઠેલા આટલા વર્ષોમાં ઘણા વખત ઘણાના મોઢે ફરિયાદ સાંભળીએ, સાહેબ ધર્મ ક્રિયા કરતાં મન એકાગ્ર નથી બનતું. બરાબર છે ને આ વાત? ભગવાન કહે છે એકાગ્રતાનો વિરોધ નથી, અભવી જે પણ આરાધના કરે ચારિત્ર લીધા પછી ફૂલ એકાગ્ર સાથે જ કરે છે. છેક નવમાં ગ્રહયોગમાં જાય છે પણ એનો મોક્ષ થતો નથી, કારણ કે એકાગ્રતાની સાથે અહોભાવ નથી. બરાબર છે? એટલે આપણે અહીંયા જે પણ વાંચના ચાલશે એ શ્રવણ ક્રિયા નથી, કેવળ શ્રવણ કળા પણ નથી, આપણે યોગ એકદમ અંતકરણ સાથે અહોભાવ સાથે આપણે જોડાઈ જવાનું છે. આના સંદર્ભમાં બીજી વાત, જેમાં કેવળ કાયા ભળે એ વિધિ, જે ક્રિયામાં કેવળ કાયા ભળે એનું નામ છે વિધિ. જેમાં ઉપયોગ ભળે, મન ભળે તે ઉપયોગ, અને જેમાં અંતઃકરણ ભળે એ અહોભાવ. કાયા ફળવતી ક્યારે બને, ક્રિયા ફળવતી ક્યારે બને? વિધિપૂર્વક થાય, ઉપયોગપૂર્વક થાય અને અહોભાવપૂર્વક થાય. રિપીટ, એક તો વિધિ જોઈશે, અવિધિથી નથી ચાલતું, બીજાનુંમાં અનુપયોગથી પણ નથી ચાલતું, અને ત્રીજાનુંમાં અહોભાવ શૂન્ય. આ જ સંદર્ભમાં હરિભદ્રસિંહની વાત પણ ભેગી કરી દઉં. હરિભદ્રસિંહમાં જે એક શબ્દ મૂક્યા છે, જેની આગળ ડાયરી હોય લખતા જજો, જેના કારણે અહીંથી ગયા પછી તમને કામ લાગશે. હરિભદ્રસિંહમાં જે ક્રિયાને ફળવતી બનાવવાના ત્રણ ઉપાય બતાવ્યા છે. નંબર એક, દીર્ઘકાળ સુધી કરો. દીર્ઘકાળ, લોંગ ટાઈમ. તમે દેરાસર ગયા, દર્શન કર્યા, બસ આજે કર્યા, ત્રણ દિવસ પછી બ્રેક, ચોથે દિવસે કર્યા, પાંચમે દિવસે બ્રેક, દાન કર્યું, શીલ પાડ્યું, તપ કર્યો, કોઈ પણ ક્રિયા કરો, પહેલી કન્ડિશન છે લોંગ ટાઈમ. બીજા નંબરમાં વિધાન મૂક્યું હરિભદ્રસિંહમાં જે, નિરંતર કરો. લોંગ ટાઈમ, કન્ટિન્યુટી. નિરંતરનો અર્થ છે વિધાઉટ બ્રેક. લોંગ ટાઈમને કન્ટિન્યુટીમાં બહુ ફેર છે. દસ વર્ષ સુધી તમે એમ કહો કે હું સામાયિક કરું છું, પણ વચ્ચે બ્રેક આવતો જાય છે, આ બ્રેકની મનાઈ છે. એટલે પહેલી કન્ડિશન હરિભદ્રસિંહમાંથી દીર્ઘકાળ કરો, નંબર બે નિરંતર કરો, અને ત્રીજા નંબરમાં સત્કારપૂર્વક કરો, વિથ રિસ્પેક્ટ. દીર્ઘકાળ એટલે લાંબા સમય સુધી, દીર્ઘકાળ એટલે એકદમ લાંબા સમય સુધી. 20 વર્ષથી સાહેબ પૂજા કરું છું પણ વચ્ચે સાહેબ થોડી તૂટે છે, બહારગામ જવાબદારી થતી નથી, ક્યારેક બિઝનેસના કારણે. તો શું થઈ ગયું ખબર છે? દીર્ઘકાળ સુધી ચાલી, નિરંતર ને ચાલી. એટલે નિરંતર તમે કરો, બે દિવસે પણ નહીં ચાલે, દીર્ઘકાળ. પછી નિરંતરનો અર્થ છે સાહેબ અઠવાડિયાથી રોજ પૂજા કરું છું, તો પછી એ પણ ટેકાણું નહીં પડે, કારણ કે અઠવાડિયા પછી પૂજા છૂટી ગઈ. એટલે દીર્ઘકાળ, ખૂબ લાંબા ટાઈમ સુધી, નિરંતર અને વિથ રિસ્પેક્ટ, એટલે અત્યંત સત્કારપૂર્વક. કોઈ પણ ક્રિયા તમને ફળવતી ત્યારે બનશે. અને હજી તમને કહું, અહીંયા બેઠેલા તમને પૂછી લઉં,
ત્રણમાંથી એકાદ કદાચ ઓછું કરવું પડે એવું હોય તો શું કરી શકાય? કદાચ આપણને એમ લાગે કે ત્રણેયમાં તો નથી પહોંચાડ્યું, કદાચ ક્યાંક ઓછું કરવું પડે તો કોને ઓછું કરો તો ચાલે? દીર્ઘકાળને, નિરંતરને, સત્કાર કરીને કોને ઓછું કરો તો ચાલે? ચાલે. તમે બીજી વાત કહ્યું, કોને ઓછું ન જ કરી શકાય સત્કારપૂર્વક? તમે દીર્ઘકાળ અને નિરંતરમાં હજી કદાચ કોમ્પ્રોમાઇઝ કરો તો ચાલે, પણ સત્કારપૂર્વક કરવામાં તો કોઈ. અને તમને ખબર છે, સંગમ શાલીપુત્ર બન્યું એક જ વખતનું દાન, દીર્ઘકાળ પણ નહોતું, નિરંતર પણ નહોતું, એક જ વખત. મારા જેવા ભરવાડના દીકરાના નસીબમાં મુનિ ભગવાન ક્યાંથી હોય? અને એ જેને ભાવ ઉચક્યો એ સંગમ શાલીપુત્ર બની ગયો. આનો અર્થ છે, મસ્ત તમે ગણો તો સત્કારપૂર્વક. તમે દીર્ઘકાળ અને નિરંતર કદાચ કોઈ કારણસર બની શકે ને? દરેકના જીવનમાં આવા બધા લાંબા ટાઈમ સુધી સામગ્રી, સંયોગ, સત્વ બધું નથી હોતું, પણ સત્કાર તો તમારી આગળ, એમાં તો કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. એક નાનકડું બંધન પણ સત્કારપૂર્વક. હવે હું તમને પૂછી લઉં, આપણો પોતાનો આગ્રહ છે નો? ફરી વાર કીધું, વાત નીકળી ત્યારે કીધું, પછી આગળ સૂત્રમાં આપણે ચાલશું. આજે ભૂમિકા છે, આરાધના વધારવાનો આગ્રહ ન રાખો, આરાધનામાં આનંદ વધારવાનો આગ્રહ રાખો. સાહેબ આશીર્વાદ આપી દો કે આરાધના મારા જીવનમાં વધતી જાય, જરૂર નથી, આરાધનામાં આનંદ વધતો જાય. રોજની પાંચ સમય, સાત સમય, દસ સમય કોઈ વિરોધ નથી, કરો, દેશાવકાશી કરો. મેં જિંદગી ભરનું ચામી કીધું છે, એ આપણે કરશું. પહેલી વાત તો એ છે કે આરાધના વધે એની જરૂર નથી, આરાધનામાં આનંદ વધતો જોઈએ. અને હજી તમને કદાચ ખબર નથી, આરાધના વધે એટલે આનંદ વધે જ એવો કાયદો નથી. આનંદ વધે એટલે આરાધના 100% વધે. એ પછી વાત કરશું. પહેલાં અત્યારે એટલું પકડી લો, એક નૌકાર ગણમો છે, એક જ વખત ગોચરી, કદાચ ભોરાવાની તક, એક જ વખત, પણ હૈયું ગાંડું ગાંડું થઈ જાય તમારું. જીરણ શેઠે ગોચરી નથી ભરાવી, વિનંતી કરવા છતાં જીરણ શેઠને ગોચરી ભરાવવાનો લાભ નથી મળ્યો, છતાં 12મા દેવલોકમાં. અને તમને કદાચ આખું દ્રષ્ટાંત ખબર હશે, પ્રભુ મહાવીર જેને ઘરે ગોચરી ભરવા ગયા છે એને ભાવ જ નથી કાંઈ. ત્રણ જગતના નાથ જેના ઘરે ગોચરી ભરવા જાય છે એને ભાવ જાગ્યો નથી, અને જેને ગોચરીનો લાભ નથી મળ્યો એ વગર ગોચરી ભરાવે 12મા દેવલોકનો આયુષ્યનો બંધ પાડી બેઠો છે. આપણે ક્યાં તૂટ્યા? આટલા વર્ષોની આપણી સાધનામાં આપણે, અને ફરી વાર કીધું, જે આરાધના રોજની થાય એમાં આનંદ ઘટી જાય એવો આપણો કદાચ અનુભવ હશે એ વાસ્તવિક નથી. એ બાના હેઠળ આપણી જાતને આપણે બચાવીને શીખીએ. સાહેબ રોજનું થઈ ગયું ને, રોજનું વિપુલ, બરાબર છે ને? શું સાહેબ રોજનું થઈ ગયું ને, એટલે હવે એવા ઉછળતા ભાવ નથી જાગતા. પ્રમોદભાઈ બરાબર છે આ વાત? લલિત બરાબર? શું રૂટીનમાં થઈ જાય એટલે, એટલે રૂપિયા ગણતા પણ એવો જ અનુભવ? નહીં, આપણે ક્લિયર કરી દઈએ ને. નહીં, આપણે ક્લિયર કરીએ. જો રૂપિયા ગણતા, દરેક વખતે નવા રૂપિયા ગણતા ભાવ જો જાગ્રત રહે જ છે, ક્યારે પણ રૂટીન રૂપિયાની ગણતરી નથી થતી. હે, શરીરમાં 100મા વર્ષે શરીરમાં વેદના થાય તો અમને લાગે રૂટીન થઈ ગયું. હવે તમને ગમે બે વાત કહી દઉં, શરીર અને પૈસા ગમે તેટલા પરિચય થાય છતાં ગમે જ છે. એટલે અનુભવ માટે શું કરવું આપણે નક્કી કરશું ને, અનુભવ માટે એની જ વાત કરી. એટલે પહેલાં એક વાત તમે ભ્રમણા કાઢી નાખો કે જે ક્રિયા રોજની થાય એમાં રૂટીન થઈ જાય એટલે આનંદ ઘટી જાય, એ ભ્રમણા કાઢી નાખો. શરીર અને પૈસા રોજના હોવા છતાં એની પ્રત્યેની મમતા જો જીવતી રહી શકે તો આરાધના પ્રત્યેનો ભાવ પણ જીવતો રહી શકે છે. આપણે ત્યારે પેલી ભ્રમણા તોડી નાખો, અતિ પરિચયથી અવજ્ઞા થાય એ જે ખોપરીમાં બેઠું છે એ કાઢી નાખો. મેં યશોદેવ શ્રી ઈશ્વરજી મહારાજને જોયા છે મારી સગ્ગી આંખે.
પ્રેમસિંહને વંદન કરવા જ્યારે 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 પણ એમને આવતા જાય છે ખંભાતમાં, બધા સાધુ પ્રેમસિંહને યશોદેવ સૂરી મહારાજ વંદન કરે એ જોવા સાધુ ભેગા થતા હતા. અને આંખની સાક્ષી છે, આમ હાથ મૂક્યો નથી અને આંખમાંથી આંસુ રોજ ચાલુ પર ડે, અને દૂરથી જુએ ત્યારે આમ ગાંડા 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 ગાંડાને નજીક આવે, ઇચકાર સોરાય બોલતા બોલતા તો બસ વાણી કુંઠિત થઈ જાય અને અબૂઠ્યો બોલે ત્યારે લિટરલી આંસુની ધાર પડતી જાય રોજની. અને એક વાત કહી દઉં, તમે દંપતી હસી શકો, દંપતી રડી ન શકો, મે બી પોસિબલ. તમારા ચહેરા ઉપરનું હાસ્ય દંભના કારણે આવી શકે, પણ લિટરલી રોજ સહજ રૂપે આંખમાંથી આંસુ ચાલવા પોસિબલ નથી. અને હું જોઈને આવ્યો છું, આપણને એમ લાગે કે આ આ કેવી રીતે આવતું છે. વિધિનું બંધન હતું, ઉપયોગનું બંધન હતું, અહોભાવનું બંધન ક્યાં છે? આપણે વિધિનું બંધન કરીએ, કદાચ ઉપયોગનું બંધન કરીએ, અહોભાવનું બંધન ક્યાં? બરાબર, કન્સેપ્ટ ક્લિયર? એટલે આપણે આરાધના આગળ ચાલીએ તો એના પહેલાં આટલું નક્કી કરી દઈએ, કોઈ પણ, અને તમે જો તમારે અનુભવ પણ કરવો તો કરજો, આટલા વર્ષોમાં જે ક્રિયા તમે ખૂબ આનંદથી કરી છે ને એ આજે પણ તમારા મગજમાં સેવ થઈ ગઈ છે. સાહેબ એ દિવસે જે સમયકર્મમાં ભાવ જાગ્યો ને, સાહેબ નથી જાગતો રોજ. સાહેબ એ દિવસે સામાયિકમાં જે મજા આવી ને, ખબર નહીં સાહેબ કોઈ પણ કારણસર હવે એ સામાયિક એ રિપીટ નથી થતી સાહેબ. બરાબર છે ને? એટલે મારે શું કહેવું છે, તમને યાદ શું રહી ગયું? એકાગ્ર ચિત્તે કર્યું હતું એ યાદ નથી રહ્યું, અહોભાવ સાથે કર્યું એ જ યાદ રહ્યું છે. અને હજી તો તમને ગમે નથી, એકાગ્રતામાં ટેન્શન છે, અહોભાવમાં આનંદ છે. એકાગ્રતામાં હજી ટેન્શન રહેશે તમારે, અહોભાવમાં તો આનંદ હશે. અશોકભાઈ અહોભાવ એકાગ્રતાની ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? ભલે શું કહે? એટેન્શન. એટેન્શનનો અર્થ છે એટ ટેન્શન. એટેન્શનનો અર્થ છે ને એટ ટેન્શન. એટલે તમે એકાગ્ર, તમે ફરી વાર કહી દઉં, ધર્મમાં મન એકાગ્ર બનતું નથી એ ચિંતા જ ન કરો, અહોભાવ લાવો, એકાગ્રતા એની પાછળ ચાલી જ આવશે. જ્યાં અહોભાવ આવ્યો ત્યાં એકાગ્રતા આવી જ સમજો. આ ખાલી આચરણ સૂત્રો ઉપરનું ગ્રાઉન્ડ તૈયાર કરું છું, જે કંઈ આપણે સાંભળશું એ ખૂબ અહોભાવ સાથે. ઉપદેશ માળા, ભગવાન મહાવીર પરમાત્માના હસ્તદીક્ષિત શિષ્ય અવધિજ્ઞાની મહર્ષિ એમના રચિત, અને એમને જે જબરદસ્ત વાત લખી છે, બધો વિણીય વિણો ભઢમગણરો સમત્ત સોનાણી, 50,000 કેવળ નાનીના ગુરુ, સમસ્ત શ્રુત જ્ઞાનના ધારક, પ્રથમ ગણધર આવા ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પરમાત્માની દેશના જ્યારે પણ સાંભળતા હતા એક શબ્દ મૂક્યો છે, જાણન તોવી તમથો. ભગવાન જે કંઈ બોલે છે એ બધાનો અર્થ એમને ખબર હતી, છતાં પણ વિસ્મિત હૃદયે સાંભળે છે. દિલીપ સમજો, ભગવાન જે બોલે છે એ બધાનો સંપૂર્ણ અર્થ ખબર હોવા છતાં વિસ્મિત હૃદયે ગણધર ભગવાન ભગવાનને સાંભળી રહ્યા છે. અજય ભાઈ જનરલ પૂછું, હું અત્યારે જે બોલું છું એ બધી તમે ઘણી વાર મારી આગળ વાત સાંભળી હોય, વિસ્મિત હૃદય આવી શકે? આપણો અનુભવ શું છે લલિત? જે વાત હું મારી આગળ તે 25 વખત સાંભળી છે એ જ વાત હું 26મી વખત કહું. જાણન તો બી તમ વિમ્યો સુણી સભમ, બધું જ ગૌતમ સ્વામી વિસ્મિત હૃદયે સાંભળે છે. એ ભૂમિકાનો અર્થ આપણે પણ ઘણી વાર ઇન્ટરપ્રિટેશન કરીએ કે ગૌતમ સ્વામીની આગળ આવું વિસ્મિત વિસ્મય ભાવ કેવી રીતે આવ્યો છે, એની બહુ નાનકડી વાત કરીને આપણે આગળ ચાલીએ.
ગૌતમ સ્વામી ભગવાન આવો ભીષ્મ ભાવ કેળવી શક્યા કારણ કે એમની નજર હું શું સાંભળું છું એના ઉપર નહોતી, મને સંભળાવનાર કોણ છે એના ઉપર. હું શું સાંભળું છું એના ઉપર ગૌતમ સ્વામીની નજર નહોતી, મને સંભળાવનાર કોણ છે. જેમની સાથે હું લડવા ગયો હતો, જેમને પછાડવા ગયો હતો અને એમને મને પરમ પવિત્ર સંયમ જીવનનું દાન કર્યું, આ હાઈટ પર મને પહોંચાડ્યો, એ ઉપકાર હું જિંદગીમાં ક્યારેય ભૂલી ન શકું. અને આ કારણે ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર જે કંઈ બોલતા હતા એ બધું જ વિસ્મિત હૃદય સાંભળવાની ભૂમિકા હતી. તારી નજર ક્યાં નથી? આ હું એટલા માટે કહું છું, 25 વખત મેં તને જે વાત કરી હતી, 26માં વાત કરી, તારી નજર ક્યાં છે? વાત ઉપર. સાહેબ આ તો સાંભળ્યું, મારી ઉપર તારી નજર નથી કે વાત કરનારા ગુરુદેવ છે. અને એ ગુરુ પ્રત્યે સદભાવ હોય, અહોભાવ હોય, વિસ્મય ભાવ હોય, એ જે પણ કે આપણને અર્થ સમજાય કે ન સમજાય, રિપીટ હોય તો પણ આપણો ભાવ જાગ્યા વિના નથી. એ આપણે કરશું, પહેલાં આપણે નક્કી કરીએ, એનું એ સાંભળીએ છીએ માટે આપણા ભાવ તૂટે છે એવું નથી, જેના મુખે સાંભળીએ છીએ એની હાઈટની આપણને કલ્પના નથી. બે ભેગા નહીં આવે, એટલા માટે હું જે બોલું છું એની વાત કોઈ બીજો બોલશે એના એ શબ્દો છે ને, છતાં ભાવ કેમ નથી ઉચકાતા? સાહેબ આપ બોલો છો, ત્યાં શું શું બોલ્યું નહીં આવે, કોણ બોલે છે? આપ બોલો. અત્યારે કેન્દ્રમાં કોણ આવી ગયું? હું આવી ગયું. ઓકે, એટલા માટે કહું છું કે જે ગુરુ તત્વ માટે હૃદયમાં જે અતિ ઉત્તમ કોટીનો ભાવ હોવો જોઈએ. કન્સેપ્ટ ક્લિયર કરીશ. સમકિતની 67 બોલની સિજાઈમાં એક શબ્દ મૂક્યો છે, સમકિત દાતા ગુરુ તણો પચ્ચું ભયાર ન થાય, ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. કરોડો કરોડો ભવો એ બધા જ ઉપાય તમે કરો તો પણ સમકિત દાતા ગુરુના ઉપકારના ઋણથી તમે મુક્ત થઈ શકતા નથી. આ ભાવ જે દિવસે તમારા મનમાં લાગે એ દિવસે વિસ્મય ભાવ તમારે લાવવો ન પડે, વિસ્મય ભાવ તમારી આગળ દોડતો. મેં સમજાઈ ગયું. હવે ચાલુ આગળ આખું જ પ્રવચન આજે ખાલી ગ્રાઉન્ડ કરું છું, બપોરથી સૂત્ર લઈશું. બે વાત કરી, શ્રવણ ક્રિયા, શ્રવણ કળા, શ્રવણ યોગ. હવે એક આના સંદર્ભમાં બીજી વાત, આપણે ત્યાં જે પણ સાંભળીએ છીએ ને એને 3 વિભાગમાં વહેંચી શકાય. નંબર 1 શ્રુત જ્ઞાન, જેને હરિભદ્ર સુરેશ્વરજી મહારાજે પાણીની ઉપમા આપી છે. પાણી શું કરે? મેલ થોડો દૂર કરે, તમારી તરસ મીટાવી દે. કેવળ શ્રુત જ્ઞાન એક આટલું તમારું કામ કરે, થોડી તૃપ્તિની અનુભૂતિ કરે, થોડા તમારા કશાયને માંદા પાડી દે. બીજા નંબરનું જ્ઞાન છે ચિંતા જ્ઞાન. નંબર 1 શ્રુત જ્ઞાન, નંબર 2 ચિંતા જ્ઞાન. ચિંતા એટલે તમે જેની ઉપર ચિંતન કરો છો. નંબર 1 શ્રુત જ્ઞાન, નંબર 2 ચિંતા જ્ઞાન. જેની ઉપર તમે ચિંતન કરો છો કે ગુરુદેવે આ કીધું, પ્રભુએ આ કીધું, એ કયા સંદર્ભમાં કીધું છે? સાંભળ્યું, શ્રદ્ધાપૂર્વક સાંભળ્યું, તમે નીકળી ગયા એ નહીં, થોડું મગજને તમે શ્રમ આપ્યો અને તમે વિચાર કર્યો કે નહીં કંઈક હશે. તમને ખબર છે રોહિણીઓ ચોર સાંભળ્યું નહોતું, સાંભળ્યા પછી એને રાઈટ ટાઈમે એનો ચિંતા જ્ઞાન. આ બીજા નંબરનું. અને ત્રીજા નંબરનું જ્ઞાન છે ભાવના જ્ઞાન. નંબર 1 શ્રુત જ્ઞાન, નંબર 2 ચિંતા જ્ઞાન,
નંબર ત્રણ ભાવના જ્ઞાન. જે તમે જ્ઞાન મેળવ્યું એનાથી તમારું અંતઃકરણ ભાવિત થઈ ગયું, ભાવિત ખલાસ વાત પૂરી થઈ ગઈ. રમણભાઈ પાણીના તપેરામાં આ દ્રષ્ટાંત મૂક્યું, સંજયભાઈ પાણીના તપેરામાં તમે કપડું નાખો અને અડધી જ સેકન્ડમાં તમે કપડું કાઢી નાખો, શું થયું ખબર છે? કપડાના તાતણે તાતણે પાણી પહોંચ્યું નથી, આખું કપડું તમે પાણીમાં ઘંઘર જ કાઢી લીધું, રહ્યું ખરું પાણીમાં પણ પહોંચ્યું નહીં. અને આના આ કપડાને તમે તપેલામાં એક કલાક સુધી રાખ્યું, ભલે પડું નથી કર્યું, રાખી જ મૂક્યું. ધીમે 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 પાણી અંદર 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 ઇન્વોલ્વ થતાં તાતણે તાતણે પાણી પહોંચી ગયું. પાણીના તપેલામાં કપડું નાખીને કાઢી લેવું એ ચિંતા જ્ઞાન, લાંબા ટાઈમ સુધી પાણીમાં રાખી મૂકવું આ ભાવના. પદ્મપ્રભ સ્વામીના સ્તવનમાં ઉપાધ્યાય યશવીજી મહારાજે એક શબ્દ મૂક્યો છે, સાચી ભક્તિ ભાવન રસ કહ્યો. સાચી ભક્તિ ભાવન રસ કહ્યો, ભગવાન તમારી સાચી ભક્તિ કઈ? ભાવિત રસ. અહીંયા બેઠેલા બધા જ બહેનો ભાઈઓ બધાને પૂછ, સાચું બોલો, અત્યાર સુધી જેનાથી આપણે ભાવિત થઈ ગયા હોય, ભાવિત સમજે ને, તાતને તાતને પહોંચી ગયેલું પાણી, હજી તને ખબર નહીં લેજે, દૂધમાં સાકર નાખો ને, સાચું બોલો, ગરમ દૂધમાં સાકર નાખો ને ઠંડા દૂધમાં સાકર નાખો, ફેર શું પડે છે? હે, એટલે શું થાય ખબર છે? ઠંડા દૂધમાં તમે સાકર નાખો ને એ પડે ખરું પણ નીચે જ રહી જાય, એ સાકર ગઈ ખરી પણ સ્પ્રેડ થવી જુદી જુદી થઈને, જેવી તમે ગરમ દૂધમાં સાકર નાખી એટલે શું થઈ ગયું? દૂધ ભાવિત થઈ ગયું. ક્યારે? તમે ગરમ દૂધમાં નાખી અને સાકર બધે પહોંચી ગઈ, એટલે સાકર હોવા છતાં સાકરનો સ્વાદ નથી, આ ચિંતા જ્ઞાન. સાકર હોય ને સાકરનો સ્વાદ આવી જાય, આ ભાવના. અહીંયા બેઠેલા બધાને પૂછેલું, અત્યાર સુધીમાં ભાવના જ્ઞાનની ભૂમિ, એટલે ફરી વાર કહું, લખ્યું છે હરિભદ્ર સમાજે, શુદ્ધ જ્ઞાન પાણી જેવું છે, ચિંતા જ્ઞાન દૂધ જેવું છે અને ભાવના જ્ઞાન અમૃત જેવું છે. ત્રણ ટર્મ્સ મૂકી છે, શુદ્ધ જ્ઞાન પાણી જેવું, તરસ મિટાડે થોડો મેલ દૂર કરે, ચિંતા જ્ઞાન દૂધ જેવું થોડી પૌષ્ટિકતા આપે, થોડી તમને તાકાત આપે, અને ભાવના જ્ઞાન અમૃત જેવું તમારા રોગ શોક દુઃખ પીડા મોત બધાને ખલાસ કરી દેવાની તાકાત. એટલે અલ્ટિમેટ શ્રુત જ્ઞાનથી આપણે જવાનું છે કે આ ચિંતા જ્ઞાનમાં, અને ચિંતા જ્ઞાનથી આગળ જવાનું છે. સાચું બોલો, અત્યાર સુધીનો આપણો અનુભવ કેટલો, જેનાથી આત્મા ભાવિત થઈ ગયો હોય એવો અનુભવ કેટલો? વિપુલ લગભગ કેટલો? હજી પણ કહું, એ પણ આપણી માન્યતા છે. તમે દૂધમાં નાખેલી સાકર બાથરૂમમાં પીવો કે સંડાસમાં પીવો ગળી જ લાગે ને, ત્યાં એવું નથી ને કે ડ્રોઈંગ રૂમમાં દૂધ ગળ્યું લાગ્યું, ક્યાંય પણ જાઓ તમને ગળ્યું લાગે. એટલે મારે કહેવું છે, જ્યારે ત્યારે પણ મારી તમારી મુક્તિ થશે, શ્રુત્ય જ્ઞાન અને ચિંતા જ્ઞાનથી નહીં થશે તો ભાવના જ્ઞાનથી જ થશે, અને આ સ્તરે આપણે પહોંચવું જ પડશે. એટલે રાખવું પડે ને, એ નથી થતું એનું કારણ છે. એના માટે તને વાત કરી દઉં, વાત નીકળી તો કહી દઉં. આપણે ત્યાં બે પ્રકારના ગુણ છે, ક્ષયોપશમ ભાવનો ગુણ અને ક્ષાયિક ભાવનો ગુણ. ક્ષયોપશમ ભાવનો ગુણ એવો છે કે ચડ ઉતર થયા કરશે, આવ્યો અને ગયો, આવ્યો અને ગયો. એક વાત કહું, ક્ષયોપશમ ભાવને શાસ્ત્રકારોએ કીચડનો રસ્તો કીધો છે. બોલો, કીચડનો રસ્તો એટલે શું લલિત ભાઈ? કીચડનો રસ્તો એટલે શું કુમાર? કોઈ વાંધો નથી, થોડો વિચારવાની તક આપું છું. નહીં, કીચડનો રસ્તો એનો અર્થ એ પડી જવાની સંભાવના, એ કીચડનો રસ્તો પાડે એની, રિપીટ કરના ચાહું,
પડી જવાની જ્યાં સંભાવના છે રસ્તો કિચડનો, અને પડવાની સંભાવનાથી રસ્તો સીધો. ક્ષોભ સંભાવના ગુણ જે પણ છે એ બધા પડી જવાની સંભાવનાવાળા છે, પાડશે ગેરંટી નથી. બહુ લાકડીના ટેકે ધીમે 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 તમે ચાલો તો કિચડના રસ્તે પણ તમે મજેથી પહોંચી શકો, પણ જો તમે થોડાક અસાવધ રહ્યા તો પડી જવાના ચાન્સ 100% તમને પાડી. એટલે અહીંયા બેઠેલા બધા જ, હું અને તમે બધા જ, મારીને તમારી આગળ અત્યારે જે પણ ગુણ છે બધા કયા? ક્ષોભ સંભાવના ગુણ, પડી જવાની શક્યતાવાળા. એટલે અહીંયા બેઠા પછી તમારા મનમાં જે ભાવના ઉછાળા છે ને એ કયા? ક્ષોભ સંભાવના છે. તમે પડશો એવી ગેરંટી નથી, પણ પડી જવાના ચાન્સ પૂરેપૂરા છે. 14 પૂર્વધર નિગોદમાં ગયા, ક્ષાયિક ભાવના ગુણ એમની આગળ નહોતા. એટલે મારે ને તમારે વર્તમાન કાળના એક પણ ધર્મ આરાધનાના ક્ષેત્રના વિષય ઉપર નિશ્ચિંત બનીને સૂઈ જવા જેવું નથી. હવે મારા જીવનમાં સ્ટડી થઈ ગયું ને દુનિયાની કોઈ તાકાત મને હલાવી શકે એવું નથી. આવો દાવો કોઈએ કરવા જેવો નથી. અને હજી આગળ વાત કરી, વાત નીકળી ત્યારે ક્ષય સંભાવના કિચડવાળા રસ્તે ચાલવા છતાં પડવું ન હોય એને બે કામ કરવા પડે. એક તો આલંબન મજબૂત જોઈએ અને બીજું પગ મજબૂત જોઈએ. ફરી વાર, પગ મજબૂત અને લાકડી મજબૂત. એક કિચડવાળા રસ્તે ચાલવા છતાં પડશે નહીં. પગ મજબૂત એટલે મનોબળ મજબૂત. તમે સમજી રહો કે કન્સેપ્ટ કહો છો, પગ મજબૂત એટલે મનોબળ મજબૂત. દિલીપ, મન હોવું અને મનોબળ હોવું બહુ આસમાન જમીનનો ફેર છે. કન્સેપ્ટ ક્લિયર કરી નાખું, મન હોવું અને મનોબળ હોવું બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે. પગ હોવા અને પગમાં બળ હોવું બે આસમાન જમીનનો ફેર છે. એમ બરાબર છે ને? પગ છે પેરાલિસિસ થઈ ગયો છે, આગ લાગી, તમે કેમ નથી ભાગતા? મુકેશભાઈ શું તૂટ્યું બોલો? પગ હોવા છતાં આગ લાગી ત્યારે તમે ભાગ્યા કેમ નહીં? કારણ કે પગમાં બળ નહોતું. એટલે પગ જુદા અને પગનું બળ જુદું, મન જુદું અને મનોબળ જુદું. તો કિચડવાળા રસ્તે ચાલવા છતાં જેને પડવું નથી એને પહેલા નંબરમાં પોતાના પગ મજબૂત એટલે મનોબળ મજબૂત જોઈશે. અને બીજા નંબરમાં મનોબળ ગમે તેટલું મજબૂત હોય તો પણ લાકડીનો ટેકો ન હોય તો પડી જવાના ચાન્સ પૂરા છે. એનો અર્થ આલંબન તમારી આગળ અતિ ઉત્તમ જોઈશે. મજબૂત આલંબન અને મજબૂત મનોબળ એક ક્ષોભ સંભાવના ગુણ તમારી આગળ હોવા છતાં તમને પડવા નહીં દે. હવે બોલું, આપણે લગભગ આમાં ક્યાં તૂટીએ છીએ? દાખલા બે વાત તો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, પગ મનોબળ મજબૂત, આલંબન મજબૂત. હવે આપણે કદાચ તૂટતા હોઈએ તો ક્યાં તૂટીએ છીએ? હે, લાકડી તો મજબૂત છે, મનોબળ આપણું ઢીલું પડી જાય છે. અને એ આપણું મનોબળ કેમ ઢીલું પડે છે એની એક સરસ મજેની વાત કરી દઉં. પહેલાં તો અહીંયા બેઠેલાને પૂછી લઉં, દુર્ગતિ અને સદગતિ શબ્દ મેને તમે સાંભળે છે ને? એનો અર્થ બોલશો કોઈ અહીંયા? કોઈ પણ કાળ કરીને દુર્ગતિમાં ગયો, કાળ કરીને સદગતિમાં ગયો. આજે દુર્ગતિ અને શબ્દ સદગતિનો અર્થ શું? નહીં, એટલે નહીં, ક્લિયર કરો.
દેહને આશ્રિત જે છે એ દુર્ગતિ ને સદગતિ, દેહાશ્રિત જેમાં દુર્ગતિ અને સદગતિ તમે બોલો ત્યારે કેન્દ્ર સ્થાને શરીર આવે. નરકને તમે દુર્ગતિ કેમ કીધી? સાહેબ બહુ દુઃખો, બહુ દુઃખો. તિર્યંચ ગતિમાં દુર્ગતિ કેમ? સાહેબ કપાઈ જવું પડે, મરી જવું પડે, લાકડીના માર ખાવા પડે. તિર્યંચો ની ક્યાંય શાંતિ છે જ નહીં, તમને ખબર છે ને. ચાર ગતિમાં દુર્ગતિ કોને કીધી? દેવગતિ, તિર્યંચ ગતિ, નરક ગતિ. સદગતિ કોને કીધી? મનુષ્ય ગતિ ને દેવગતિ. કેમ? એટલે ફરી બાર લોકો લખી નાખો, દુર્ગતિ અને સદગતિ દેહાશ્રિત છે. જેના ફોકસમાં માત્ર શરીર છે એના આધારે તમે દુર્ગતિ સદગતિની વાત કરો છો. કંડરિક મુનિવર સાતમી નરકમાં ગયા સંયમ છોડીને. ક્યાં? તો કે સાતમી નરક. એટલે ખ્યાલ છે તમને, સાતમી નરકમાં પ્રત્યેક સમયે 5,68,99,584 રોગ પ્રત્યેક સમયે વિપાક ઉદયથી હોય ઉદયમાં. 5,68,99,584 રોગ પ્રત્યેક સમયે જ્યાં ઉદયમાં હોય એનું નામ છે સાતમી નરક. એટલે કન્સેપ્ટ ક્લિયર કરજો, દુર્ગતિ અને સદગતિ દેહાશ્રિત છે. આત્માના કલ્યાણ સાથે દુર્ગતિ સદગતિને કશું જ લેવા દેવા નથી. કોઈને પણ પ્રશ્ન પૂછો તો પૂછજો, દુર્ગતિ અને સદગતિમાં આત્મકલ્યાણ સાથે લાંબી લેવા દેવા નથી. સાતમી નરકમાં પણ ભવચક્રનું પ્રથમ સમ્યક દર્શન પામી શકાય છે. અનંતકાળના સંસારના રખડપટ્ટીના ભમમાં તીર્થંકર ભગવંતો મળ્યા છતાં પણ સંકિત જે નથી પમાયું એવું સંકિત સાતમી નરકમાં આટલા રોગના ઉદયમાં પણ પામી શકાય છે. સાતમી નરકમાં કેવી રીતે રહેતું હશે? 5,68,99,584 રોગ ઉદયમાં. એ બસ. તો હવે બીજી વાત કહી દઉં, સદગતિ અને દુર્ગતિ દેહાશ્રિત છે, સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ આત્માશ્રિત છે. આ કન્સેપ્ટ ક્લિયર કરી દો. આત્માને ટચ થાય એવી ચીજ છે સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ, અને શરીરને ટચ થાય એવી છે દુર્ગતિ ને સદગતિ. દુર્બુદ્ધિ સદબુદ્ધિ આત્માશ્રિત છે, દુર્ગતિ અને સદગતિ દેહાશ્રિત છે. બરાબર છે? હવે આપણે આપણી જાતને માનતા કે ગુરુદેવ, અમે ખરેખર અધ્યાત્મના માર્ગમાં ઠીક ઠીક પ્રમાણમાં અમારા પગ જામ્યા છે, તો ખૂબ અંદર ડેપમાં ઉતરીને આપણી જાતને આપણે પ્રશ્ન પૂછવો જોઈએ, મને સૌથી વધુ દર દુર્ગતિનો કે દુર્બુદ્ધિનો? હું જો ડરું છું તો સૌથી વધુ ડર મને અત્યારે છેનો? હે ભગવાન, મારે દુર્ગતિમાં ન જવું પડે તો સારું. આ ડર વધારે કે હું દુર્બુદ્ધિનો શિકાર ન બનું તો સારું? એકદમ ડેપમાં જઈને આપણી જાતને પૂછીએ, મને સૌથી વધારે ડર છેનો? તો હજી આપણે શરીર સુધી જ છીએ. સાંભળવું કદાચ ન ગમે પણ આ જ ઇન્વેસ્ટિગેશન છે. બરાબર છે, પણ સારું નહીં હોય તો શું કરશો? ચલો, આ દુનિયાનો એક પણ જીવ અશાતા તો માગતો નથી, અશાતા આવે છે. હવે આપણે એમ કહીએ, ટર્મ્સ અને કન્ડિશન મૂકીએ કે સમાધિનો સંબંધ સાતા સાથે જેવું આપણે માનીએ. રિપીટ કરના ચાહું, મનની સમાધિનો સંબંધ શરીરની સાતા છે, સાતા સાથે છે, આવું સમીકરણ તમે નક્કી કરશો તો જે દિવસે અસાતા છે ત્યારે શું કરશો તમે? અને સાતમી નરકમાં તો સંપૂર્ણ આયુષ્ય અસાતાનું છે, સંપૂર્ણ. જગન્ય આયુષ્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ 33 આગ્રોપમ. એક સમય માટે શાંતિ નહીં, એક સમય માટે. ત્યાં સમાધિનું શું કરશો? આપણે
ઓકે, અત્યારે આપણે ખાલી એટલી જ વાત, મને સૌથી વધારે આકર્ષણ છે એનું સદગંધનું કે સદબુદ્ધિનું, મને અંદરમાં આકર્ષણ કેનું, ભગવાન મને એક પણ ગતિમાં દુર્ગતિમાં નથી, અને સદગતિ મને મળી એ કે ભગવાન નરક ગતિમાં જવું પડે તો પણ સદબુદ્ધિ મને મળે, બસ આટલું મારું કામ. અને એટલા માટે તમને કહું, ગોશાળો સદગતિમાં છે પણ દુર્બુદ્ધિ છે, શ્રેણીક મહારાજા દુર્ગતિમાં છે સદબુદ્ધિ છે. સદબુદ્ધિની આપણે વાત કરશું, આમાં સૂત્ર છે, તમને પાપ વિચારમાં જવા ન દે સદબુદ્ધિ છે, તમને પાપ વિચારનો શિકાર ન થવા દે સદબુદ્ધિનું કામ છે. એકદમ કન્સેપ્ટ કોઈને પણ સંગાતો પૂછો, દુર્ગતિ અને સદગતિ દેહાશ્રિત છે, સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ આત્માશ્રિત છે. આત્માને કેન્દ્રમાં રાખીને જાગતી બુદ્ધિ એ દુર્બુદ્ધિને સદબુદ્ધિ. એટલા માટે ઉપમિતિમાં સિદ્ધર્ષિ ગણી મહારાજ એક શબ્દ લખ્યો છે કે ભગવાન તમે જીવતા હાજર હો છતાં હું પાપ કરી શકું છું, પણ મારા અંદરમાં સદબુદ્ધિ હોય તો હું પાપ કરી જ નથી શકતો. વિયરમાન તીર્થંકર કરતાં પણ વધારે તાકાતવાળી કોઈ ચીજ હોય તો સદબુદ્ધિ છે. બીજી વાત કરી તો ભગવાનની વાત છોડો, અહીંયા અનુભવ કોનો નથી, દેરાસરમાં પણ હલકટ કોટીના વિચાર કેમ આવે છે? તમે જો માનો કે સદગતિ એટલે બધું અનુકૂળ છે ને, શરીર તમારું એકદમ તંદુરસ્ત છે, કોઈ એક પણ પ્રકારની તમારી શરીર માટેની ફરિયાદ નથી, સામે ત્રણ જગતના નાથની ભવ્યતમ પ્રતિમાજી છે, બધું સારું છે, દાવા સાથે કહી શકશો કે ખરાબ વિચાર નથી આવતા દેરાસરમાં? તો શું ક્યાં તૂટે આપણે? સદગતિમાં પણ વિચારો ખરા, બારમા દેવલોકમાં છે ગોશાળો, અને પ્રથમ નરકમાં છે મહારાજા શ્રેણી. આ વાંચનાના ફળશ્રુતિ તરીકે આપણી જિંદગીમાં એક કન્સેપ્ટ નક્કી થવો જોઈએ, ગુરુદેવ સદગતિ દુર્ગતિને પહોંચી વળશું, સદબુદ્ધિને દુર્બુદ્ધિને નહીં પહોંચી વળાય, એવી મારા ઉપર પ્રભુ કરુણા કરો, મને સદબુદ્ધિ જ મળે, દુર્બુદ્ધિ ક્યારેય પણ ન મળે, ગતિ કોઈ પણ મળે. ફરી મારે કહું, દુર્ગતિ અને સદગતિ ગતિ છે, સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ મતિ છે. ફરી વાત, સદગતિ અને દુર્ગતિ એ ગતિ છે, અને સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ એ તો મતિ છે તમારી. આપણા મનમાં આગ્રહ શું, ગતિ ન બગડવી જોઈએ કે મતિ ન બગડવી જોઈએ? પ્રમોદભાઈ શું? અને ગતિ બગાડનારી જ મતિ છે, મતિ ન બગડે તો ગતિ બગડવાનો પ્રશ્ન આવતો જ નથી, ગતિ બગડે છે પછી મતિ પહેલા બગડે છે. કાંઈ વાંધો નહીં, જો જેને પણ મનમાં આ વિષયને કેન્દ્રમાં રાખીને કંઈ પણ શંકા હોય, બહેનોને પણ પૂછવાની છૂટ છે, પણ સબ્જેક્ટ રિલેટેડ આખી જિંદગીમાં આપણો કન્સેપ્ટ ગુરુદેવ પછી છે ને, આવી શંકા પણ સંજયભાઈ નહીં રહે, આટલી બધી આરાધના કરવા છતાં દુર્ગતિમાં કેમ ગયો? કાંઈ પ્રશ્ન નથી, દુર્ગતિમાં કેમ ગયો ખબર છે? આયુષ્યના બંધ વખતે મતિ બગડી હતી માટે દુર્ગતિમાં ગયો. ગોશાળો બારમા દેવલોકમાં કેમ ગયો? એટલા માટે કે આયુષ્યના બંધ વખતે મતિ સારી હતી માટે બારમા દેવલોક મળી ગયો. અને મહારાજા શ્રેણીકની નરક ગતિ એટલા માટે હતી કે આયુષ્યના બંધ વખતે મતિ બગડેલી હતી. રિપીટ કરના ચાહું છું, મહારાજા શ્રેણીક નરક ગતિમાં ગયા કારણ કે બગડેલી મતિનો પ્રભાવ હતો, અને ગોશાળો દેવલોકમાં ગયો કારણ કે સુધરેલી મતિનો પ્રભાવ હતો. દેહાશ્રિત શું? સદગતિમાં સદબુદ્ધિનો અર્થ છે, અને પાપની બુદ્ધિનો જાગે સદબુદ્ધિ. એ આવશે, પહેલાં આપણે આ કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ.
અત્યાર સુધી આપણે માનતા સદગતિ સારી ને દુર્ગતિ ખરાબ, ભગવાન કહે છે સદબુદ્ધિ સારી ને દુર્ગતિ ખરાબ. બસ આપણે અત્યારે એક રસ્તો સમજી લેવો છે, અને ઘણી વાર મને લાગે રસ્તો સમજ્યા પછી ખૂબ પાછું આવી જવા છે. જો તમે વાત નીકળી ત્યારે કહી દઉં, ઉપદેશ માળામાં એક અદ્ભુત સૂત્ર છે, જમ જમ સમયમ જીવો આવી સહી જેણે જેને ભાવેણ તમ્મી તમ્મી સમય સુવાસો બંધે કમમ. આ પ્રાકૃત છે ધર્મદાસ ગણી મહારાજ રચિત ઉપદેશ માળા. આપણે બધા એક મેચ્યોરિટી લઈને બેઠા છીએ ને માટે આ ખુલાસો કરું છું. આ શ્લોક એમ કહે છે કે આત્મા શુભાશુભ કર્મ બાંધે એનો નિર્ણાયક કોણ? તો કે એની નિર્ણાયક પ્રવૃત્તિ નથી, એનો નિર્ણાયક ભાવ છે. જીવ જેવા સમયે જેવા ભાવમાં રમે તેવા શુભાશુભ કર્મ બાંધે, જેવા ક્રિયામાં રમે તેવા શુભાશુભ કર્મ બાંધે નથી લખ્યું, જેવા ભાવમાં રમે તેવા શુભાશુભ કર્મ. જમ જમ સમયમ જીવો, જે જે સમયમાં જીવ, આવી સહી જેણે જેને ભાવેણ, જેવા જેવા ભાવમાં જીવ હોય, તમ્મી તમ્મી સમય તે તે સમયમાં જીવ તેવા તેવા શુભાશુભ કર્મ બાંધે. આનો અર્થ તમે ક્રિયા કરતી વખતે કેવી ક્રિયા કરો છો એના આધારે શુભાશુભ કર્મ બંધનો નિર્ણય નહીં થાય, તમે ક્રિયા વખતે કેવા ભાવમાં રમો છો એના આધારે શુભાશુભ કર્મનો બંધ થશે. ક્રિયા કરતી વખતે અત્યારે એક ભાવ તમારે સાચવવાના છે, ક્રિયા બગાડવાની છે નથી કહેતો, ભાવ તો 100% સાચવાનો. જનરલ પૂછી લઉં, વિપુલ આમ એવરેજ કદાચ સ્વદ્રવ્યથી તે પોતે 5 લાખ રૂપિયાની 5 કલાક સુધી બેસીને આંગી કરી હોય, 5 લાખ રૂપિયાની આંગી, અને તું આંગી કરીને બહાર આવ્યો અને એવા ટાઈમમાં કોઈ પૂજા કરવા ગયો ને આંગી બગાડી નાખી, આપણે આમ દાવા સાથે કહી શકશું કે ભાવ નથી જ બગડતા મારા? શું થયું? શેના શું કામ બગડ્યા? આંગી કરી દે શેના માટે? ભાવ સુધારવા માટે. નહીં એટલે ભાવ શેના બગડ્યા? સુધાર શેના બગડ્યા? ભાવ ના ના કોન્સ્ટન્ટ રે. ઓ કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ રે. આપણા શ્વાસ કેવા કોન્સ્ટન્ટ ચાલે છે તને ખબર? ભોજન અને પાણી કોન્સ્ટન્ટ ના ચાલે, ઓક્સિજન તો કોન્સ્ટન્ટ ચાલે, નહીં તો પતી જઈએ આપણે. રામ બોલો ભાઈ રામ. મારે તો ખાલી એટલું જ કહેવું છે. અરે બીજી વાત કરને, તમે ખૂબ ઉદારતાથી એક મુકેશભાઈ પેન લાવ્યા, પેન સાહેબ ખૂબ ભાવથી લાવ્યો છું, આપ લાભ આપો. અને હું કહું મુકેશભાઈ ખપ નથી, અને તમારી પાછળ જે ઊભો એને કહું કે એક પેન લાવજે, શું થાય? નહીં નહીં એટલે શું થાય? આમાં મારે એટલું જોઈએ, ભાવ બગડે કે સ્ટેડી રહી શકે? કેમ એટલે પતી ગઈ ને? શું કહ્યું? ભાવ મેં વિનંતી કરી મને લાભ મળી ગયો, તારો પ્રશ્ન નથી. મારે કોને તારે લાભ લેવો એ નિર્ણય તારે કરવાનો, ગુરુએ લાભ કોને આપવાનો એ નિર્ણય તારે કરવાનો, તો મારે પછી હું કરવાનું? તારે શું કરું? તારે મારે શું કરવું એનો નિર્ણય પણ જો તારે કરવાનો તો હું શું કરું પછી બેઠો બેઠો? એટલે પતી ગયું ને. એટલે મારે આ જ કહેવું છે, જીરણ શેડ 12માં દેવલોકે એટલા માટે અટકી ગયા કે ભાવની ધારા તૂટી એમની. ત્યાં લખ્યું શાસ્ત્ર કરો, હજી થોડું આગળ ચાલ્યું ને થોડું જ મોક્ષ થઈ જાતે, પણ દેવદુંદુમીના નાદ સંભળ્યા ખાલી ભાવની ધારા તૂટી, મને લાભ ન મળ્યો, આમાં 12માં દેવલોકે અટકી ગયા. ભાવ સાચો, ક્રિયા સાચવીને ભાવ સાચવવાનો, વ્યવહારને નિશ્ચય બે ભેગા.
બે વ્યવહાર નિશ્ચય બે ભેગા. તમે સિનેમાના થિયેટરમાં બેસીને ભાવ સાચવવાની વાત નથી કરવાની. અને હજી તો કહું, થિયેટરમાં જવા છતાં ભાવ ન બગડતા હોય અને મંદિરમાં જવા છતાં ભાવ ન સુધરતા હોય, મંદિરમાં જ બેહવું, થિયેટરમાં નહીં જવું પાછું. અને આપણે તો એટલા હોશિયાર છીએ ને, ક્યાંનું ક્યાં ઉઠી લાગશે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર, નિશ્ચય દ્રષ્ટિ માત્ર હૃદયમાં હોય, ઇમ્પ્લિમેન્ટ તો છે જ નહીં, વ્યવહાર જ પાડવાનો. આજે અમારા ભાવ થોડા ઘણા પણ સ્થિર છે, ડ્યુ ટુ 52 વર્ષનું સંયમ જીવન છે. આખો દી ક્રિયા કરી છે, બે ટાઈમ પ્રતિક્રમણ પડી લે, વિહાર ગોચરી લોચ આ તે 24 કલાક ક્રિયામાં બેઠા છે. અને આ ક્રિયાની કન્ટિન્યુટીએ થોડા ભાવ સલામત રાખ્યા છે, બાકી તો પતી જ જાય. એટલે આ એક કન્સેપ્ટ ક્લિયર કે ના, જો ગુરુદેવ સદગતિને દુર્ગતિ અને સદબુદ્ધિને દુર્બુદ્ધિ બહુ આસમાન જમીનનો ફેર છે. અને તમે લોક પ્રકાશ વગેરે ગ્રંથો વાંચ્યા હોય, સજ્જાય વગેરે તમે સાંભળ્યું હોય, તેમાં એક શબ્દ આવે છે, જેવી મતિ તેવી ગતિ સંભજે. તમારી ગતિનો નિર્ણય તમારી મતિ કરવાની છે. હું બહુ ગંભીરતાથી કહું છું, મતિ બગાડવાનું આસાનમાં આસાન છે અને મતિ બગડ્યા પછી ગતિ સુધારવાનું નેક્સ્ટ ઇમ્પોસિબલ છે. જેને પોતાની મતિ બગાડી એની ગતિ 100% બગડી, 100%. અને આના સંદર્ભમાં વાત નીકળી ત્યારે કહી દઉં, જીવને સૌથી આસાનમાં આસાન કોઈ પાપ હોય તો મતિ બગાડવાનું. જીવને આસાનમાં આસાન કોઈ પાપ હોય તો મતિ બગાડવાનું. તમે વચન બધે નહીં બગાડી શકો, ખ્યાલ આવે છે ને? અહીંયા તમે બેઠા છો અત્યારે, તમે વચન નહીં બગાડી શકો. સાહેબ ક્યાં બેઠો છો અત્યારે? તમારી કાયાને પણ તમે નહીં બગાડી શકો, કારણ કે પવિત્ર વાતાવરણમાં તમે બેઠા. અહીંયા સાહેબ કાયા બગાડવાની વાત આવતી નથી, પણ અહીંયા બેઠા બેઠા પણ તમારી મતિ તો તમે બગાડી શકશો. એટલા માટે બે વાત તમને કહી દઉં, સૌથી આસાનમાં આસાન પાપ છે મતિ બગાડવાનું, સૌથી કઠોરમાં કઠોર સજા છે મતિ બગાડવાની. કડકમાં કડક સજા છે મતિ બગાડવાની અને આસાનમાં આસાન કામ છે મતિ બગાડવાનું. તમે જુઓ તો જોજો, કેટલી નાનકડી બાબતમાં મતિ બગડે, કંઈ પર્પઝ નથી ને. પીઢ અને બહુ પ્રૌઢ શ્રાવક હોય ને એને પણ અમે જોયા છીએ, બધાને પ્રભાવના હોય 10-10 રૂપિયાની નોટની, બધાને રિઝર્વ બેંકની ફ્રેશ નોટ મળે, તમને હાવ ગંદી મળે. નહીં ને, મારે જુદું કહ્યું, હું કંઈ કોમેન્ટ નથી કરતો, પણ મન બગડે ને. આજથી પ્રભુની આગળ આપણી માગણી બદલીએ, પ્રભુ સદગતિ દુર્ગતિનો પ્રશ્ન હવે મારી આગળ નહીં રહે, હવે મારો એક જ નિર્ણય, સદબુદ્ધિ ને દુર્બુદ્ધિ. તારી ભક્તિના ફળ તરીકે મને મળે તો કોઈ પણ ગતિમાં જાઉં, મને સદબુદ્ધિ આપજે. જો સદગતિમાં જઈને પણ મિથ્યાત્વ ગુણસ્થાનકે આવવું પડે અને દુર્ગતિમાં પણ સંકિત પામી શકાય, તો દેટ મીન્સ ધર્મનો સંબંધ સદગતિ દુર્ગતિ સાથે નથી, ધર્મનો સંબંધ સદબુદ્ધિ ને દુર્બુદ્ધિ સાથે છે. તમને ખ્યાલ છે ને, પ્રસન્નચંદ્ર રાજર્ષિએ શું બગાડ્યું હતું? ભગવાન મહાવીર પરમાત્માને મહારાજા શ્રેણી પૂછે કે પ્રભુ, આ મુનિવર સૂર્યની સામે આતાપના બે હાથ ઊંચા, એક પગ ઊંચો, અને પ્રભુ આ મુનિવર હમણાં જ કાળ કરી જાય તો ક્યાં જાય? અને પ્રભુ કે 7મી નરકમાં.
કુમાર શું બગડ્યું હતું? મહારાજા શ્રેણીક જેવાને ભગવાન માવીને પૂછવાનું મન થાય એને તો અપેક્ષા એવી હતી કે હમણાં કેવળદાન પામે હમતું, ત્યાં તો સાંભળો મળ્યું સાતમી નરકે જાય. આવી પવિત્ર પુરુષની આવી પવિત્રતમ ક્રિયા વખતે પણ મતિ બગડી શકે અને બગડેલી મતિના કારણે સાતમી નરક ડિક્લેર થઈ શકે તો આપણે વિચારવાનું કે મારી મતિ કેટલી કલુષિત, કદમ 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 પર કલુષિત શું છે? પણ કપડાં ઇસ્ત્રી કરવા તમે આપ્યા બરાબર નથી, કપડાં ધોવા આપ્યા બરાબર નથી ધોવાયા, બૂટને પાલિશ કરવા આપ્યા પાલિશ બરાબર નથી. દરેક વખતે મન બગાડવાનું, દરેક વખતે જાણે સસ્તું થઈ ગયું છે મન બગાડવાનું. ચાલો આગળ સૂત્રની શરૂઆત કરશું બપોરના સેશનમાં, પણ આ કન્સેપ્ટ એટલા માટે ક્લિયર કરવો છે એ આવશે. પહેલાં એક નક્કી કરો કે મારી નજર ગુરુદેવ દુઃખ સામે નથી, દુર્બુદ્ધિ સામે છે. બસ આ એક કન્સેપ્ટ ક્લિયર કરો. દુઃખને હું એકવાર ભગવાન પહોંચી વળીશ પણ દુર્બુદ્ધિને નહીં પહોંચી વળું. ભગવાન મહાવીર દુઃખને પહોંચી વળ્યા હતા. 12.5 વર્ષમાં પ્રભુ પર જે જાલિમ દુઃખ આવ્યો પણ દુઃખની વચ્ચે પ્રભુની દુર્બુદ્ધિ નહોતી, માટે મોક્ષ થયો. આજ સુધી આપણે માનતા હતા કે દુઃખ ન હોય તો જ સદબુદ્ધિ ટકે. ભગવાન કે સદબુદ્ધિનો સંબંધ દુઃખ સાથે છે જ નહીં. વિપુલ, ક્યારે આમાં ઓબ્ઝર્વ કર્યું છે ક્યાં ક્યાં મન બગડે છે? ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે? હે, છોડી દો છોડી દો. આમે એક નાનકડી પ્રશ્ન પૂછી લઉં. લલિત, કોઈના ઘરે મહેમાન બનીને ગયો હોય તું અને ચા ગરમ ગરમ આપે અને તું ઠંડી કરીને પીવે, તો જેવી ઠંડી ગમે એવી પહેલેથી ઓલો ઠંડી આપે તો? તમે જુઓ શું મનની ટર્મ્સ અને કન્ડિશન છે. તું ગરમ આપે પછી હું ઠંડી કરું ચાલે, પણ તું પહેલેથી ઠંડી કરીને છે નહીં આપે. અને ઘણી વાર કહું, આ આપણી અહમની વૃત્તિ બોલે છે. ઘણી વાર કહું, મને કામ થાય ને એમાં રસ નથી, મારા દ્વારા જ કામ થવું જોઈએ, અને એમાં પણ મન બગડે છે. બધી જ જગ્યાએ હું એમ માનું, મારા દ્વારા જ કામ થાય તો જ હું સંમત થાઉં, કોકના દ્વારા કામ થાય તો મને વાંધો શું છે? પણ એમાં સંજયભાઈ એવું બન્યું હતું, અભિમાન માટે નથી કીધું પણ ગુરુદેવે કેવી ટ્રેનિંગ આપી. વર્ષોથી ગુરુદેવની બાજુમાં બેસીને ગુરુદેવનું જે કંઈ થોડું ઘણું સાચવવાની સૌભાગ્ય ગુરુદેવે આપ્યું હતું મને મળતું. એક દિવસ ગુરુદેવ મને કીધું, રત્ન તારે ત્યાં બેસવાનું છે, મારી સેવામાં બીજા બેસશે. તો આજે દામા સાથે કહી શકું મન બિલકુલ બગડ્યું નહોતું. વર્ષો સુધી ગુરુમાની બાજુમાં બેઠો હતો અને અચાનક ગુરુમાં કીધું ત્યાં બેસ, મારું મન ન બગડ્યું માં ગુરુમાને ચિંતા થઈ. મને રાતના ગુરુદેવ બોલાયો, મારે રત્ન અચાનક તને કહી દીધું કે તું ત્યાં બેસ, તારું કંઈ કહેવું નથી? ના, તારું મન પણ નથી બગડ્યું? ના. કેમ? હું સાહેબ, મને આપની સેવામાં રસ હતો અને મારા કરતાં આપની સેવાઓ મને સારી કરી શકતા, આઈ એમ હેપી. હું સેવા કરું એમાં રસ નહોતો, આપની સેવા સરસ થયા રસ હતો અને આપણે એમ લાગ્યું કે તારા કરતાં આ મુનિ મારી સેવા વધારે કરશે, આપનો રાઈટ છે ગુરુદેવ, મને આનંદ છે. ઉદારતા નહોતી એટલે એટલો તો તું ત્યાં બેઠો છે. બસ
એ જે હોય તે કેટલા આપણે કેટલા ગુરુદેવની ભક્તિમાં પણ એક પજેશનનો ભાવ, મારે શું કહેવું, ગમે હું જ કરું, બીજો કેમ કરી જાય, દુઃખ ન થાય. ગુરુ ભગવાનના વચન ઉપર આદર ભાવ, ગુરુદેવના આપને જેવું ચીજ લાગે તે બધું જ કર્યું આપે, પજેશનનો ભાવ. મારા માટે મારા ગુરુદેવ બરાબર છે, પણ ગુરુદેવ માટે તો બધા જ છે, હું એકલો નથી. ઝીરો જ કરવી પડે, અમે ઝીરો જ છીએ, હીરો કોટા બની બેઠા છીએ. અમે આપણે ઝીરો છીએ ને, ક્યાં કોણ પૂછે છે આપણો ભાવ. સાચું બોલું, ધોધમાનો વરસાદ આવે ત્યારે તમને કોઈ પૂછે કે BMW ગાડીમાં છે એટલે નહીં આવવું, કીચડે થઈ જાય, તમારે કાંઈ કાંઈ આપણું ચાલતું નથી. આ બધાનું મૂળ શું છે એની વાત હવે. હું અત્યારે મારી આગળ સંયમ છે, પવિત્ર જીવન છે, ભગવાન મહાવીરનું શાસન છે, બધું ટોપ છે, પણ હું તમે અહીંયા બેઠેલા બધા જ ત્રણ અત્યંત ગંદો વારસો લઈને આપણે આવ્યા છીએ. વી આર રીચ ટુડે. અહીંયા બેઠેલા બધા જ બહેનો ભાઈઓ સાધુ ભગવાન મારા સહિત શું ટોપ મળ્યું છે આપણી આગળ, પણ મારીને તમારી આગળ ગત જન્મનો ખૂબ ખરાબ વારસો છે, એ વારસો લઈને આપણે આવ્યા છીએ. રિપીટ કરો, છેલ્લા 3 દિવસથી આપણે ઉપવાસ કર્યો, છતાં આપણને ડાયરિયા થઈ ગયા છે, કારણ કે 10 દિવસ પહેલાં ખમણ ખાઈ લીધા છે ખોટા. આજે કશું જ નથી ખાધું, છતાં ડાયરિયા છે, કારણ કે 10 દિવસ પહેલાં બહુ ભૂલ કરી જાય ખાવાની. આજે આવું શાસન, આવું સંયમ, બધું ટોપ, છતાં ગલત 3 ભયંકર કોટીના વારસા, જે વારસા આપણી પથારી ફેરવી રહ્યા છે. નંબર 1, ગલતનો અનુરાગ. બધું મને ખોટું એનો અનુરાગ છે, આકર્ષણ. ભગવાને જેને ખરાબ કીધું, જેને ખોટું કીધું, એ મને બધું જ ગમ્યું છે. વાસના સારી, લોભ સારો, ક્રોધ સારો, દેખાડી દેવાનું, પછાડી દેવાનું. ગુરુદેવ, તો થોડી સફળતા મેળવવા માટે જૂઠ બોલવું પડે, ખાવા દવા કરવા પડે, બાકી બજારમાં ફેંકા દઈએ, સંસારમાં ચાલે નહીં. આ બધો જ ગલતનો અનુરાગ અનંત ભવનો છે. આપણને બધું જ આપણે નબળું, નકામું, હલકટ કોટીનું બધું જ આપણને અનંત કાળમાં ગમ્યું છે. બિલાડી બન્યા તો ઉંદરની ઉપર તૂટી પડ્યા, કૂતરા બન્યા તો કબૂતર ઉપર તૂટી પડ્યા, સિંહ બન્યા તો હરણ ઉપર તૂટી પડ્યા, શેઠ બન્યા તો નોકર ઉપર તૂટી પડ્યા. વટ પાડવો જોઈએ બસ, બધે આ જ વાત. આપણી સૌથી પહેલા નંબરની કમજોરી, ગલતનો અનુરાગ. મંદિરમાં ગયા છતાં પણ પ્રભુ નથી ગમ્યા એટલી સ્ત્રી ગમી છે. મંદિર સારું બનાવ્યું છતાં, મંદિર જેટલું ગમ્યું છે છતાં બંગલો વધારે ગમ્યો છે. જેને અહિત કર્યું છે આપણું, અને બીજું જેને જેને જે પ્રભુને નથી ગમ્યું એ મને ગમે, એ બધું અનુરાગ. એ ગલત. ફરી વાર, પ્રભુને જે ગમે એ મને ન ગમે, એ બધું જ ગલત. પ્રભુને ક્રોધ ગમે કે ક્ષમા ગમી, મને શું ગમ્યું. અશોકભાઈ, એક નાનકડો પ્રશ્ન, નાનકડો ખૂબ માર્મિક. તમે એક સારા ધર્મના ક્ષેત્રમાં 1 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું, 1 લાખ રૂપિયાનું. સાચું બોલો, ક્ષેત્ર સારું છે માટે ડોનેશન આપ્યું કે પૈસા ખરાબ છે માટે આપ્યું? પૈસા એટલે પતી ગઈ ને વાત. જુઓ, તમે ક્ષેત્ર સારું છે એના કરતા જે ચીજ આપું છું ને એ પણ ગુરુદેવ સારી જ છે ને. બસ આ અનુરાગ ખોટો. હજી તો તમે બીજું કદાચ આજે જ પૂછી લઉં. ચાલો, પ્રભુ તમને ગમે છે, ખૂબ ખૂબ માર્મિક પ્રશ્ન, આ વાચનામાં જ કરાય, બાકી બધે ન કરાય.
સંજયભાઈ ભગવાન ગમે છે, અનંત ગુણના માલિક છે માટે ગમે છે, એનો આનંદ છે કે ભગવાનની સામે હું અનંત દોષનો શિકાર છું એની વ્યથા છે. રિપીટ, ખૂબ ગંભીર વાત. આજે વાચનામાં આ મુદ્દો થોડો ચર્ચી લઈએ. મને ભગવાન ખૂબ ગમે છે, અનંત ગુણના માલિક છે માટે કે હું અનંત દોષનો શિકાર છું માટે? પહેલી વાત એ છે, મને ભગવાનના વૈભવનો આનંદ છે કે મારી દરિદ્રતાની પીડા છે? સીધો પ્રશ્ન, વધારે શું? જો ભગવાન અનંત ગુણના માલિક છે, વૈભવનો આનંદ છે ને મારી પીડા નહીં હોય તો હું ક્યારેય પીડા મુક્ત નહીં બનું. રિપીટ કરું છું, તમને ફરી વાર કહું તમારી ભાષામાં. એક્સ ફોર એક્ઝામ્પલ, લલિત મુકેશ અંબાણી સાથે તારી દોસ્તી થાય અને તને ગમતો હોય, એ અબજો રૂપિયાનો માલિક છે માટે ગમે છે કે એની દોસ્તી તારી દરિદ્રતા દૂર કરી શકે માટે ગમે તને? સિદ્ધાર્થ શું? ભગવાન બહુ સારા છે માટે ગમે છે કે ભગવાન આટલા સારા હોવા છતાં હું ખરાબ છું એ નિવેદના છે? ભગવાનનો વૈભવ ગમે છે કે આપણી દરિદ્રતાની વેદના છે? જો ખાલી ભગવાન ગમતા છે તો આપણું ઠેકાણું નહીં પડે. ભગવાનની સામે આપણી ટેલી કરીને આપણી દરિદ્ર આપણને કટકે તો જ આપણું ઠેકાણું પડે. ગુણ અનંતા છે પ્રભુ તારા, આપણે સ્તવનમાં પણ આવે છે ને, એક એક પ્રદેશ તારે ગુણ અનંતોનો વાસરે. ભગવાન એક એક આત્મા પ્રદેશ અનંત ગુણ, મને તો એકાદ તો ગુણ આપો. આ દરિદ્રતાની એમાંથી ઊભી થયેલી પીડા ફરી વાર પૂછી લઉં. ચાલો, અમે બહુ સારા છીએ માટે અમે તમને ગમીએ છીએ કે આ સારા પણ હું તમારી નથીની પીડા છે તમને. જ્યારે તમે મુનિને જુઓ ત્યારે તમને યાદ આવે આવું નિષ્પાપ જીવન એમની આગળ, સાલા હું તો આખો દી પાપમાં, બે ભેગું પેરેલલ શું ચાલે? બંને હે, એટલે બરાબર છે ને, આ ખરાબ જેવું નથી કહેતો, પણ એનાથી તમારું જીવન પરિવર્તન નહીં થાય. મુનિ બહુ સારા છે, તમે ભક્તિ કરી પાછા રવા નથી ગયા. મુનિ ભગવાનની આ તાકાત સામે હું ક્યાં છું આજે? એટલે મારે જુદું કહ્યું છે, આનંદ અને વ્યથા બે પેરેલલ ચાલવા જોઈએ. પ્રભુના દર્શને આનંદ અને પોતાના દોષ દર્શને પીડા, બે પેરેલલ ચાલે ત્યારે ઠેકાણું પડી જાય. અબોલડા શાના લીધા છે? રાજસ્તવન છે ને, એમાં એક પંક્તિ છે, એક દિન હું ઠાકોર તમે ચાકર સેવા મારી કરતા. આજે તો આપ થયા જગ ઠાકોર સિદ્ધિ વધુના ભગવાન, એક દિવસ હું ને તમે સાથે, તમે ક્યાં પહોંચાલ હું ક્યાં? આ શું હતું? આનંદ અને પીડા બે ભેગી. તમને અમે ગમીએ એ સારું છે, પણ તમે જે પાપમાં પડ્યા જોઈએ તમને પીડા ન હોય તો તમે ક્યારેય પણ પાપ મુક્ત નહીં બની શકો. ઘણા માણસો એવા છે ને, કાંટા એવી જગ્યા ઘૂસે કાંટા રાખીને માઇલો હાલે. કાંટો કાઢવાની કન્ડિશન છે કાંટો ખટકવો છે. તમે એવી જાડી ચામડી નથી કે કાંટાની ભાલાય બચાવી ગયા છે. અમે સારા જઈએ એ બાબતમાં તમારો કન્સેપ્ટ ક્લિયર છે, અમે ખરાબ જઈએ તમને લાગતું નથી. અને એટલા માટે એટલા નજીક આવ્યા પછી પણ જે પરિવર્તન તમારામાં આવવું જોઈએ એ નથી આવતું, નથી જ આવતું. જેની જેની કે એની ખામી, જેની માનવી માની લો, પણ એમાં આપણી કોઈ ઠેકાણું નથી પડતું. ગલત ત્રણ અભ્યાસ, પહેલો અભ્યાસ ગલત અનુરાગ. મારા ને તમારા જીવનમાં રહેલા ત્રણ હલકટ કોટીના વારસા જે સંયમ જીવનમાં પણ અમને જામવા નથી દેતા, દેરાશ્રમમાં તમને પણ જામવા નથી દેતા. નંબર એક ગલત અનુરાગ, નંબર બે ગલત અભ્યાસ. ફરી વાર,
ગલત અનુરાગ નંબર એક, ગલત અભ્યાસ નંબર બે. ફરીવાર મને ગલત અનુરાગ છે એટલે અભ્યાસ ગલત આવવાનો. જે બધું અભ્યાસ દેટ મીન્સ એક્શન, હું જે કંઈ કરું છું બધું ખરાબ જ કરવાનું છે ને. મને ગમે છે જ ખરાબ એટલે કરો, તમને ગમે નથી ને. ડુક્કરને વિષ્ઠા ગમે છે માટે એને એક્શન શું છે, એ જ્યાં વિષ્ઠા દેખાતા દોડે છે. આપણી આગળ ગંદો વારસો છે ગલત અનુરાગ અને અનુરાગના કારણે ગલત અભ્યાસ. તમને જુઓ તો જોજો, વિજાતિના દર્શન કરવાનો ઘણો અનુરાગ છે ને એટલે ગલત અભ્યાસ કર્યો છે ખૂબ. આ ગલત અભ્યાસ ક્યાં ડિસ્ટર્બ કરે છે? દેરાસરમાં ત્રણ જગતના નાથની સામે પણ કોઈ વિજાતિ તત્વ આવે આંખ સીધી ત્યાં જાય છે. શું છે પણ આ ભગવાન છે સામે દોસ્ત, ક્યાંય પણ તું જોતો તો માફ. અહીંયા પણ આ જ વાત, આ વારસો લઈને આવ્યા છીએ આપણે. નંબર એક ગલત અનુરાગ, નંબર સેકન્ડ ગલત અભ્યાસ, અને નંબર ત્રણ ગલત સંસ્કાર. સંસ્કારની ડેફિનેશન કદાચ તમને કોઈને લખવાનું મન થાય તો લખી લેજો. પ્રવૃત્તિના સાતત્યથી આત્મા ઉપર ઊભી થતી એક ચોક્કસ પ્રકારની વૃત્તિ, એનું નામ સંસ્કાર. રિપીટ કરું છું, પ્રવૃત્તિના સાતત્યથી, પ્રવૃત્તિના સાતત્યથી આત્મા ઉપર ઊભી થઈ જતી એક ચોક્કસ પ્રકારની વૃત્તિ, એનું નામ સંસ્કાર. ચોક્કસ પ્રકારની વૃત્તિ, એનું નામ સંસ્કાર. પ્રવૃત્તિના સાતત્યથી આત્મા ઉપર ઊભી થતી એક ચોક્કસ પ્રકારની વૃત્તિ, એનું સંસ્કાર. સંજયભાઈ ક્લિક નાખું, અભ્યાસ એટલે એક્શન છે. અભ્યાસ પછી સંસ્કાર બને, પહેલાં સંસ્કાર બનતા નથી. તમે એક ચીજ તમને ખબર નથી ને, એક નાનકડી વાત કહેતો શું થાય છે ખબર છે? અહીંયા અહીંયા માખી છે ને, અને હું અત્યારે વાંચન આપી રહ્યો છું. માખી બેઠી અહીંયા, મારો હાથ ગયો, માખી ઉડાડી દીધી. આ અભ્યાસ નથી, સંસ્કાર છે. જેમાં મેં કંઈ વિચાર્યો નથી કર્યો, સહજ રૂપે હાથ અહીંયા ગયો અને માખી ઉડાડી દીધી. ઉડી ખરી, અરે હજી હું તમને કહી દઉં, વગર ભૂલે તમે પ્રતિક્રમણ આખું કરી નાખો છો સંસ્કારના કારણે, ઉપયોગના કારણે નહીં. ના સમજાય હું શું કહું છું? આખું પ્રતિક્રમણ કરે ને, કોઈ પૂછે દેવસી પ્રતિક્રમણ ઠાવું, તું બોલ્યો તો? બોલ્યો જઈશ, બોલ્યો તો નહીં, શું કહે? બોલ્યો જઈશ વિધાઉટ બ્રેક. યાદ છે તું ક્યારે બોલ્યો? એ ઉપયોગ નથી. કેમ? વગર ભૂલે પ્રતિક્રમણ કરવાનો આટલા વર્ષોનો અભ્યાસ એને એક સંસ્કાર ઊભા કર્યા કે તમે ઉપયોગ નહીં મૂકો તો પણ તમારી ભૂલ નહીં પડે. સંસ્કારનો થાક તમને, સંસ્કાર એટલે તમે એટલું બધું એકમેક કરી નાખ્યું છે ને કે તમને થાક લાગવાનો છે જ નહીં, પણ તમને ડિસ્ટર્બ કરશે ને. હજી એક તમારી ભાષામાં કીધું, આ ફર્શ છે ને તમારા બ્લોકમાં, તમે ભૂલમાં પાણી ઢોળીને ગયા છો અને હવે તમે બહાર નીકળી ગયા. એક મહિના માટે તમે બહાર નીકળી ગયા, તાળું મારીને પાણી લૂછવાનું ભૂલી ગયા હતા. બહાર જઈને આવ્યા, મહિના પછી તમે બ્લોકનો દરવાજો ખોલ્યો, તમને ખ્યાલ હશે થોડી લાઈન પડી જાય છે, બરાબર છે ને? હવે શું થયું? હવે તમે પાણી કદાચ ત્યાં નાખો, એ સરફેસ પકડીને પાણી ગોઠવાઈ જશે. એ જ આકારમાં આટલું તમે વિચાર કરશો કે આ પાણી આ જ આકારમાં કેમ ગોઠવાઈ ગયું. કારણ હતું પાણીને લૂછવાનું હતું, પાણી સુકાઈ ગયું, તમે લૂછ્યું નથી, સુકાઈ ગયું. લૂછી નાખવું એ જુદું અને સુકાઈ જવું એ જુદું. સુકાઈ જવામાં તમારો પુરુષાર્થ નહોતો, ખાલી પ્રકૃતિના કારણે સુકાઈ ગયું, એ સંસ્કાર ઉભા ગયા. એટલે શું થઈ ગયું? ગત જન્મનો ભવ આપણે છોડ્યો, ગત જન્મના સંસ્કાર સાથે છે આપણી આગળ. એક વાત ફરીવાર,
ઉત્તમ નિમિત્તો વચ્ચે પણ ખરાબ વિચાર આવે છે, એ ગલત સંસ્કારનો પ્રભાવ છે. ઉત્તમ નિમિત્તો ઉત્તમ આલંબનો વચ્ચે પણ મનમાં ખરાબ વિચાર જો આવે છે, એ ગલત સંસ્કારનો પ્રભાવ છે. સમજ્યા? શું કહું છું, વર્તમાન જીવનમાં આપણી આગળ શું કેટલું મામૂલી, કદાચ પ્રભુનું મંદિર, કદાચ વર્તમાન તપની હોળી. સાહેબ સટરસ ભોજન બહુ કર્યા, તૃપ્તિ ન પામ્યો લગાર. હું રે અનાદિની ભૂલમાં, અનાદિની એક વખતની નહીં, અનાદિની ભૂલમાં રજળ્યો ઘણો સંસાર. ભગવાન આ મારી કોઈ પણ ભૂલ એકાદ ભવની નથી, અનંત ભવોની ભૂલ, અને એને એક જ ભૂમાં પરિમાર્જિત કરી દેવી. પાણી ઉતરી જશે. તો આજે એક નાનકડી વાત કરવી છે, કમસે કમ એટલું કરો. મન બગડે તો પણ એને વચનનું બળ નહીં આપવું, બસ આટલી શરૂઆત કરો. મનના વિચારો બગડે એને વચનનું બળ નહીં આપવું. બની શકે મન બગડ્યું છે, પણ અત્યારે 100% મનને હું પવિત્ર નથી રાખી શકતો, તો પણ વચનને તો પવિત્ર રાખી નહીં. ફરી વાર કહી દઉં, કમ્મપેડી નામનો ગ્રંથ એક સરસ મજીની વાત કરે છે, કર્મગ્રંથની ભાષામાં. ઉદય પ્રાપ્ત કષાયોને નિષ્ફળ કરી પણ ધર્મી છે. ફરી વાર, ઉદય પ્રાપ્ત કષાયો, જે કશાય ઉદયમાં આવવાની તૈયારી કરીને બેઠા એને પણ તમે ફેલ કરો તો પણ તમે ધર્મી છો. અહીંયા સુધી આવી ગયું છે ખરાબ બોલવાનું, તમે કંટ્રોલ કર્યો તો પણ તમે ધર્મી છો. કાંઈ નહીં, એવું નથી, ધીમે ધીમે લાગે. તે જે પૂછ્યોનો જવાબ એ છે કે ચિનકારીને લાકડા ન મળે તો ધીમે ધીમે બુજાઈ જાય, એ મનના બગાડાને વચનનું ન મળે તો ધીમે 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 ખલાસ થઈ જાય. વાંચનાનો વિરામ આપી દઉં, પેલા છેલ્લું દ્રષ્ટાંત આપી દઉં. પૂનામાં મેં ચોમાસું કર્યું, એક છોકરાએ અઠાઈ કરી હતી. ત્રીજા ચોથા દિવસે તો પચકાણ લીધું, પછી એના મિત્રો મળવા આવ્યા. મને કહે સાહેબ આ પ્રતિકણ પછી આ અઠાઈ કરીને એની અરે અમે રોજ હોટલમાં જઈએ. એટલે મેં કીધું, મેં સાંભળ્યું ખોટું કે આ બોલ્યો ખોટું? મેં કીધું અઠાઈ છે તો કે હા. તો પ્રતિકણ સાહેબ હોટલમાં જાઉં છું. મેં કીધું આ ભાઈ આ તારી અઠાઈ સંઘની વચ્ચે બોલું કે નહીં? બોલો સાહેબ. અશોકભાઈ પછી મેં પૂછ્યું, મને આ બે કોન્ટ્રાવર્સી લાગે છે, અઠાઈ કરીને તો હોટલમાં રોજ રોજ સાહેબ પ્રતિકણ બી રોજ જાઉં જ છું, તારે મેં પૂછ્યું હું કેમ જાય છે? એની પીઠ થપ થપાવવાનું મન થાય એવું પરાક્રમ એનું. મને સાહેબ એટલો બધો ઇટલીનો શોખ છે ને, એટલો બધો શોખ, ઇટલી વિના સાહેબ રહી જ ન શકું. હવે આપણે આ વ્યાખ્યાનમાં અઠાઈની વાત કરીએ એટલે કરી તો ખરું સાહેબ, પણ હોટલમાં જઈ ઇટલીનો ઓર્ડર આપું, આમ સુવાસ લઉં અને ઊભો થઈ જાઉં સાહેબ. સાહેબ ખાતો નથી પણ વાસ તો જોઈએ જ જઈએ. આપણને લાગે છે ઇટ ઇઝ રિયલી ચેલેન્જ, અઠાઈ પૂરી કરી. શું આવું જે કહું છું ને, ઉદય પ્રાપ્ત કશાયોને ફેલ કરો. મનમાં જાગી ગયેલી વૃત્તિ એટલી ખાબી છે ખાબી છે, પણ સામે એટલા માટે તો શાસ્ત્ર કરોએ તમારી આગળ પાપની ચાર કક્ષા મૂકી, અતિક્રમ વ્યતિક્રમ અતિચાર ને અનાચાર. ખરાબ કરવાનો વિચાર જાગે અતિક્રમ, તમે પગલું પડી વ્યતિક્રમ, છેક પહોંચી ગયા અતિચાર, અને રિયલી તમે પાપ કર્યું તો અનાચાર. ભગવાન કે જે એક કામ કરજે ને, કમસે કમ અનાચારથી તો બચજે દોસ્ત. એટલે ફરી વાર કીધું, મનમાં એક પણ ખરાબ વિચાર ન આવવો જોઈએ એ આદર્શ તરીકે રાખજો, પણ પ્રેક્ટિકલ મનમાં આવેલો ખરાબ વિચાર વચનમાં પ્રગટ ન થવો જોઈએ, અહીંથી તમે શરૂ કરજો. બહુ બચી છે પાછ. આ એક ગ્રાઉન્ડ કરું છું મારે. આચારંગ સૂત્રમાં આપણે જઈએ, અદ્ભુત સૂત્ર, અને એક એક સૂત્ર આપણને એમ લાગે કે
તેણમ કાલિનમ તેણમ સમણમ તે કાળ તે સમયને વિશે અંગ પ્રવિષ્ટ છે. ગણધર ભગવંતોએ તીર્થંકર ભગવાનની સામે જ રચના કરેલી આ સૂત્રો આપણે ત્યાં વિચારાંગ સૂત્ર નથી કે આચારાંગ જ છે. ઘણા આખી જિંદગી વિચાર જ કર્યા કરે છે. હા, એટલે આમ કાંઈ પણ નહીં. એક જણ કહેતો એના મિત્ર મળન અમેરિકા જવાનો વિચાર છે, શું કરવું જોઈએ? કાંઈ ના કરવું જોઈએ, વિચારમાં શું કરવાનું? જવું હોય તો કા કરવું પડે, વિચાર જ કર્યા કરતું. આપણે ત્યાં વિચારાંગ સૂત્ર નથી, આચારાંગ સૂત્ર છે. સૌથી પહેલો આચાર પ્રથમો ધર્મ, પ્રથમ ધર્મ આચાર. એટલે ખાલી વિચારની વાત આપણે ત્યાં નથી, તારા મનમાં જાગેલા વિચારોને પ્રેક્ટિકલ અમલમાં મૂક પછી ધર્મની શરૂઆત કરીએ. આ એક સરસ મજાનો માહોલ છે આપણી આગળ. ગુરુદેવની ખૂબ કૃપા, દૂર દૂરથી તમે સાંભળવા માટે આવ્યા અને આ બાને મને પણ એક સરસ મજાનો આચારાંગ સૂત્રના સૂત્રો ઉપરનો અભ્યાસ. અને આ એક લેવલ આપણે જતા પહેલાં કંઈક તો એવું ઠોસ પરિણામ લઈને જવું જ છે, જે આપણને લાગે નહીં ગુરુદેવ એક નાનકડું પરિવર્તન તો રિવોલ્યુશન કરે એવું કરીને જઉં છું. તો બપોરના 3 વાગે બરાબર છે, એવરેજ આપણો ટાઈમ 9:30 થી 11 અને બપોરના 3 થી 4:30. રાઈટ ટાઈમે કોઈને કહેવું ન પડે, 3:00 માં 5 તમે બધા આવી જાઓ એટલે રાઈટ ટાઈમે આપણે એક એક સૂત્ર, કેટલા સૂત્ર થશે ખબર નથી, પણ શક્ય એટલા પ્રયાસ સૂત્રોનું ઉપર વિવેચન કરી આપણી પરિણતિને. અને ફરીવાર કીધું, કોઈ પણ શંકા હોય સબ્જેક્ટ રિલેટેડ ચાલુ સબ્જેક્ટમાં પૂછવાની ઈચ્છું છું. સારો મંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ. પચકાણ ઉપવાસ સૂર્યગેયમ નિગણદિવ્યમ ભારીઠવગણમ પાણાર્મજાગરમ વસરે આયંબિલ એકાશ્મેશનો કાજબુરજાગરણમ આયંબિલ વૃંદાગરમિગાનુસાગરમ ઠાણેનમ પારીઠામણીગરમ જાગરમ જાગરમ વસરે સારો મંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ.